નમસ્કાર, સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ સાહિત્ય સફરમાં ભાલણકૃત કાદંબરીને આજે આપણે માણીએ. નરસિંહ અને મીરા વચ્ચેના ગાળામાં પદ્મનાભ પછી મહત્વના ગણના પાત્ર કવિ ભાલણ છે. સંસ્કૃત ભાષા પર તેમનો અસાધારણ કાબુ હતો. ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવું નામાભિધાન કરનાર ભાલણ હતા. પ્રૌઢ અને સંસ્કારી ભાષામાં આખ્યાનો તેમણે રચ્યા છે. સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિત બાણભટ્ટની કાદંબરીનો ગુજરાતી પદ્યાનુવાદ તેમણે કર્યો છે. બાણની કાદંબરીનો પ્રભાવ લગભગ 1300 વર્ષ જેટલા વર્ષોથી આજ સુધી ભારત વર્ષ પર પડેલો છે. કવિઓ અને સાહિત્ય રસિકોના ચિત્તને આ મહાગ્રંથે ચિરકાલથી ખેંચી રાખેલ છે. અનેક ભાષામાં તેના અનુવાદો થયા છે અને તે ભાષામાં તેના શૈલી સ્વામીઓને તેણે ઘડ્યા છે. આમ છતાં આ સમાસ બહુલ ગદ્યકથાનો પદ્યમાં અનુવાદ કરવાનું માન તો હિન્દભરની ભાષાઓમાં ગુજરાતી અને કવિ ગણોમાં ભાલણ જ ખાટી જાય છે. અને તે પણ એવે સમયે કે જ્યારે હિન્દની તમામ ભાષાઓનું સાહિત્ય કેવળ ધર્મ, પુરાણ, નીતિ, બોધ, ભક્તિ અને વૈરાગ્યની સાંકડી નીકોમાં જ વહી રહ્યું હોય. તે વખતે મધ્યકાલીન ગુજરાતી ભાષાનો એક કવિ કેવળ કાવ્ય દ્રષ્ટિથી સંસ્કૃત જેવી ગરવી ભાષાની એક ઉચ્ચ સાહિત્ય કૃતિનો સંસ્કૃતથી સાવ અજાણ એવા પોતાના ગુજરાતી બાંધવોને રસાસ્વાદ કરાવવા કટિબદ્ધ બને અને ગદ્યમાં નહીં પણ પદ્યમાં તેનો સમર્થ અનુવાદ કરી પોતાની પ્રીતિ નિર્માણ શક્તિની પીછાન આપે, એના શ્રોતાઓની રસિકતાની ખ્યાતિ ફેલાવે અને ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધારે, એ ઓછું આશ્ચર્યજનક છે? બાણભટ્ટની કાદંબરી એક અદ્ભુત રસિક પ્રણય કથા છે. એમાં નાયિકા કાદંબરી અને નાયક ચંદ્રાપીડ તથા ઉપનાયિકા મહાશ્વેતા અને ઉપનાયક વૈશંપાયનની જન્મ જન્માંતરની કથા બાણભટ્ટે આલેખી છે. કથામાં આકાશગમન, આકાશવાણી, મૃત સંજીવન, પૂર્વ જન્મ સ્મરણ વગેરે અનેક ચમત્કારિક ઘટનાઓ આવે છે. સમગ્ર કથા પોપટને મુખે કહેવામાં આવી છે. જટિલ સંકુલ કથાનક, સમાસ બહુલતા, અલંકાર પ્રચુરતા, અદ્ભુત વર્ણન છટા વગેરેથી શોભતી કાદંબરીનો અનુવાદ કરવા પાછળ ભાલણ પોતાનો ઉદ્દેશ પૂર્વાર્ધની શરૂઆતમાં અને અંતે એમ બે વાર સ્પષ્ટ કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સંસ્કૃતથી અનભિજ્ઞ છતાં કાદંબરી કથાનો રસ માણવા ઈચ્છતા એકંદરે સામાન્ય શ્રોતાજનોને એમણે ધ્યાનમાં રાખીને આ અનુવાદ કરેલો છે. લગભગ 5000 શ્લોકમાં પથરાયેલો ભાલણનો આ ગુજરાતી કાવ્યાનુવાદ મૂળનો શબ્દશઃ અનુવાદ નથી. પૂર્વ ભાગને અંતે ભાલણ કહે છે તેમ એ ટૂંકાવેલો, સરળ બનાવેલો અનુવાદ છે. સર્વ ઉપમા કહી નવી જાય, કહી તા ગ્રંથ ઘણું અતિ થાય, તે માટે સંક્ષેપી કરી મુક્ત બોધની કાદંબરી. કાદંબરીના કવિ ભાલણનો અનુવાદ વાંચતા એક વસ્તુ તરત સમજાય છે કે ભાલણ મૂળ કૃતિના સૌંદર્યને તેના રહસ્ય સાથે પામ્યા છે. બાણની કૃતિને એમણે આત્મસાત કરી છે. તેમના અનુવાદનો આદર્શ છે મૂળ ગ્રંથના રસ પ્રવાહને સ્વભાષામાં પ્રગટાવવાનો છે. એ સાથે પોતાના સમયના રસિક પણ થોડુંક ભણેલા શ્રોતાજનો સામે તેમની દ્રષ્ટિ મંડાયેલી છે. આથી તેમણે અનુવાદમાં ક્યાંક વધારા તથા ઘટાડા કરેલ છે, ક્યાંક પોતાને ઉચિત લાગે તેવા ફેરફારો પણ કરેલા છે, કેટલાક ભાગ યથાતથ ઉમેરવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમણે કરેલા વધારા
કે ઘટાડા તથા ફેરફારોમાં પ્રગટ થતા એમના રસ વિવેકનો આપણને પરિચય થાય છે. બાણની કાદંબરીમાં વિવિધ રસયુક્ત અલંકારોની હાર માળા છે. તેમાં ભાગ્યે જ કોઈ અલંકાર વગરનું વાક્ય હશે. બાણે સમગ્ર જગત ઉચ્ચિષ્ટ કર્યું તે અલંકારો વડે છે. કાદંબરીની સમાસ પ્રચુર વૈભવવંતી ભાષાનું ગૌરવ અને તેમના શ્લેષો તથા અલંકારો અન્ય સમૃદ્ધ ભાષામાં ઉતારવાનું કાર્ય બીજા બાણને ભારે પડી જાય એવું દુર્ઘટ કહેવાય. એ જોતાં અવિકસિત બાલ ગુજરાતીમાં મુક્ત શ્રોતાઓના આસ્વાદ માટે કેટલાક અલંકારો અનુવાદમાં છોડી દેવા પડે એ કુદરતી છે. મૂળના શ્લેષ, શ્લિષ્ટોપમાઓ, વિરોધ, પરિસંખ્યા અને ઉત્પ્રેક્ષા અલંકારો ભાલણ ઘણીવાર છોડી દે છે. ઉદાહરણ તરીકે તારાપીઢના રાજગૃહ વર્ણનમાં 50 જેટલી શ્લિષ્ટોપમાઓ ભાલણે છોડી દીધી છે. પણ મુનિ જાબાલીના વર્ણનમાં દ્વિજપતિ જોતા ગરુડ સમાન વગેરેમાં દ્વિજપતિ, બ્રાહ્મણ, પક્ષી જેવા તરત સમજી શકાય તેવા શ્લેષો લઈને બાકીના છોડી દીધા છે. વિંધ્યાટવીના વર્ણનમાં ખડક, શીલીમુખ, રક્તચંદન, મહેશ આદિના શ્લેષ ભાલણ ઉતારવા ગયા છે, પણ એમાં રહેલા શ્લેષ સુભગ બન્યા નથી. ભાલણને પરિસંખ્યા અલંકાર ઉતારવાનો ફાવે છે. જાબાલી આશ્રમનું વર્ણન 21 પરિસંખ્યા દ્વારા સુંદર રીતે ભાલણે કર્યું છે. હિમગૃહમાં વિરહ વ્યથિત કાદંબરી પ્રત્યે ચંદ્રાપીડનું શ્લિષ્ટ સંભાષણ અને મદલેખાનો શ્લિષ્ટ ઉત્તર પરિણામે ચંદ્રાપીડને આશંકા તો રહે જ છે. એ ખૂબી શ્લેષની મુશ્કેલીને કારણે ભાલણને જતી કરવી પડે છે. જેમ ભાલણે અનુવાદમાં કેટલાક અલંકારો છોડી દીધા છે, તેમ કેટલાક વર્ણનો પણ કાં તો છોડી દીધા છે અથવા ટૂંકાવ્યા છે. ભાલણે સ્પર્શ પણ કર્યા વિના છોડી દીધેલી બાબતોમાં શુદ્રકનું કસરત શાળામાં જવું, વિદ્યામંદિરમાં ચંદ્રાપીઢ પર રાજાનું કડક નિયંત્રણ, ઇન્દ્રયુદ્ધને ચંદ્રાપીઢનું પ્રથમ મિલન વખતનું સંબોધન, ગંધમાદન હાથીનું વર્ણન, જાવાલી જેની નીચે બેઠા છે તે અશોક વૃક્ષનું વર્ણન, 2 વખત સૂર્યાસ્ત વર્ણન, હિમગૃહનું વર્ણન, દ્રવિડ ધાર્મિકનું રેખાચિત્ર, કાદંબરી સ્વરૂપ વર્ણન વગેરેનો સમાવેશ થાય છે. તેમાં આપણને ફરિયાદ કરવાનું મન થાય તો તે 2 વર્ણનો તજી દેવા માટે એક તો ચંડિકા મંદિરમાં સ્ત્રીઓ તરફ વશીકરણ ફેંકતા અશ્વ બ્રહ્મચર્ય પાળતા તથા સિદ્ધાંતજન આંજવા જતા જેની આંખ ફૂટી ગઈ છે એવા દ્રવિડ ધાર્મિકનું હાસ્યમય વર્ણન તથા બીજું કથાનાયિકા કાદંબરીનું સ્વરૂપ વર્ણન. ભાલણ શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને જે અલંકારો, કલ્પનાઓ, વસ્તુ નિર્દેશો, દુર્બોધ કે અપરિચિત લાગે તેવા હોય તેનો ત્યાગ કરે છે. મૂળમાં નિરૂપાયેલ વિશિષ્ટ રીતરિવાજો, પદાર્થો કે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ માંગી લે તેવી વિગતો ભાલણ ઉડાવી દે છે. પણ મુખ્યત્વે શ્લેષ અને શ્લેષયુક્ત વર્ણનો ભાલણને ફરજિયાત છોડી દેવા પડ્યા છે. આ સંદર્ભમાં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે તેમ કે બાણની કાદંબરીનો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષાના શરીરમાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે. કવિ ભાલણે પોતાના અનુવાદમાં કેટલાક ઉમેરા પણ કર્યા છે. ઉદાહરણ તરીકે રાણી વિલાસવતીની પુત્ર જંખનાના વર્ણનમાં નેસાલેથી ભણી આવી પાટી ખડી હાથી એવા બાળકનું સુંદર ચિત્ર ભાલણે સ્વકલ્પનાથી દોર્યું છે. રાજા શુદ્રકના સ્નાન વેળાની 2 સ્ત્રીઓની શૃંગારિક ઉક્તિ કવિની રસિકતા વ્યક્ત કરે છે. તારાપીડની ક્રિયાના ઉન્માદક વર્ણનમાં આ મણિ કીહું કહી કૂચ ગ્રહી
એણી નિશી એ વાર જેવી પંક્તિઓમાં શૃંગાર ઉત્કટ રૂપે ભાલણ આલેખે છે. આ ઉપરાંત વિદ્યાન્ટવીના વર્ણનમાં 70 વૃક્ષોની યાદી, કુમારીપુરની અગાસીએથી કાદંબરીની પ્રેમચેષ્ટામાં 1-2 ઉમેરા વગેરે ઉમેરાઓ મુખ્યત્વે જોવા મળે છે. ઇધર ઉધર કોઈ 1-2 પંક્તિ કે કોઈ 1-2 પંક્તિમાં વ્યક્ત થતી કલ્પનાને બાદ કરીએ તો ભાલણે એકંદરે પોતાના અનુવાદમાં બહુ ઉમેરા કર્યા નથી, અને જે ઉમેરા કર્યા છે તે બધા એક સરખા રોચક કે કલાપૂર્ણ છે એમ નહીં કહી શકાય. મૂળના નિરૂપણમાં ભાલણે કોઈવાર ફેરફાર પણ કરેલા છે. ઉદાહરણ તરીકે ચંદ્રાપીડના ગયા પછી કાદંબરી અગાસી પરથી અશ્વખરીથી ઉડતી ધૂળ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોઈ રહી. આ વર્ણન બાણ તથા ભાલણમાં સમાન રીતે મળે છે. તે પછી ભાલણનો ફેરફાર ધ્યાન ખેંચે છે. મૂળ ગ્રંથમાં મંત લેખા સ્કંદ નિક્ષિપ્ત મુખે કાદંબરી મદલેખાના સ્કંદ પર પોતાનું વદન નાખીને બહુવાર ત્યાં રહી એવું અર્થનું નિરૂપણ કરે છે. જ્યારે ભાલણ એને બદલે મદલેખાની સ્કંદે ચડી માર્ગ જોઈ જા એવું મૂળના ભાવથી દૂર લઈ જનારું ભાગ્યે જ રોચક બને એવું નિરૂપણ કરે છે. ભાલણે કેટલાક વર્ણનો યથાતથ ઉતાર્યા છે. એવા વર્ણનોમાં મુખ્ય છે શ્લામલી વૃક્ષનું વર્ણન, જાંબાલી આશ્રમનું વર્ણન, તપોવનમાં સંધ્યાનું વર્ણન, ચંદ્રાપીડના યૌવન વિકાસનું વર્ણન, શુકનાસનો કુંવરને ઉપદેશ, કેટલીક વિગત બાદ કરતા મહાશ્વેતાનું જટાથી શરૂ થતું લગભગ સાંગોપાંગ વર્ણન વગેરે ચંદ્રાપીડ મહાશ્વેતાને પૂર્વકથા પૂછે છે તે પ્રસંગે વિશેષણો સહિત આખી વસ્તુનો ભાવ ભાલણે રજૂ કર્યો છે. આ વર્ણનોમાં શ્લામલી વૃક્ષનું વર્ણન અને મહાશ્વેતાનું વર્ણન કલા દ્રષ્ટિએ ભાલણની સિદ્ધિના ઉત્તમ નમૂના છે. થોડું ટૂંકાવેલું અછોદ સરોવરનું વર્ણન પણ ભાલણની ઉત્તમ કક્ષાની અનુવાદ કલાનું ઉદાહરણ છે. સંસ્કૃત કાદંબરીનો આનંદ બાણભટ્ટની વિરાટ સર્જકતામાં રહેલો છે. ભાલણની કાદંબરીનું ખેંચાણ તેની વાર્તાકલામાં અને ભાવચિત્રોની રસિકતામાં રહેલું છે. કથાભાગ ઉપર ભાલણની સતત નજર છે. ભાલણે સંક્ષેપ કર્યો છે ત્યાં પણ કથાભાગનો એક અંશ પણ ભાગ્યે જ જતો કર્યો છે. ભાલણની કાદંબરી અનુવાદ છે અને નથી, કૃતિ વાંચતા આ અનુવાદ વાંચીએ છીએ એવું ભાન તો મુદ્દલ થતું નથી. મૂળની સમગ્ર કથા તથા રસની જાળવણી વિવેકપૂર્વક ભાલણને હાથે થઈ છે. કાદંબરી અનુવાદ છે છતાં એક સુકવિ તરીકે ભાલણને પ્રગટ કરે છે. બાણના વર્ણનું વર્ણન તરીકે અસામાન્ય હોય છે, પણ એ વર્ણનની અટવીમાં કથાભાગ ઘણીવાર ખોવાઈ જતો હોય છે. એ દ્રષ્ટિએ બાણની કાદંબરીમાં કથા અને વર્ણનના અંશોનું પ્રમાણ જળવાતું નથી, જ્યારે ભાલણની કાદંબરીમાં એક પ્રકારની સપ્રમાણતાના દર્શન થાય છે. તેથી વિજય રાય વૈદ્ય કહે છે તેમ ભાલણની કાદંબરી બાણકૃત છે તેમ ભાલણકૃત પણ છે. ભાલણ સંસ્કૃતનો વ્યુત્પન્ન પંડિત છે, સાથે ગુજરાતી ભાષા ઉપર એમનું પ્રભુત્વ અસાધારણ છે. અનુવાદમાં એમણે મૂળ કૃતિની સમાસ બહુલતા, પાંડિત્ય અને કલિષ્ટતાનો ત્યાગ કર્યો છે. ભાલણની કાવ્ય ભાષા સરળ, ટૂંકા ટૂંકા આરો અવરોવાળી, મધુર પણ તળપદી છે. આ પ્રકારની અનાયાસ સિદ્ધિ રચના કલા એ ભાલણની અનુવાદક તરીકેની સૌથી મોટી સિદ્ધિ છે. મૂળ કાદંબરીની કથા એક સળંગ ગદ્ય રચના છે. ભાલણે પોતાના અનુવાદમાં આખ્યાનનું સ્વરૂપ સ્વીકારેલું હોવાથી તેમને મૂળની
સળંગ રચનાને કડવામાં વિભક્ત કરવાનું જરૂરી બને છે. ભાલણે વાર્તા, વૃત્તાંત કે કથનને માટે લાંબુ, જટિલ, કડવું અને ઉર્મિના આવેગને નિરૂપવા માટે નાનું ઉર્મિમય કડવું એમ બંને પ્રકારના કડવાઓ યોજ્યા છે. વિસ્તારી કડવામાં એકવિધતા ન આવે તે માટે વિવિધ તાલની પણ રચના કરી છે. ભાલણ કડવાને વિભિન્ન દેશીઓમાં અને સુઘે ભાવોચિત રાઘાવલીમાં નિરૂપે છે. ભાલણ કાદંબરીમાં દોહરાની દેશી, સવૈયાની દેશી, ચોપાઈની દેશી, હરિગીતની દેશી વગેરેનો પ્રયોગ કરે છે. ભાલણે આખ્યાનના સ્વરૂપ વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે અને દેશીઓનો વિકાસ સાધી અનુગામી આખ્યાનકારો માટે માર્ગ સરળ કરી આપ્યો છે. ભાલણે મુખ્યત્વે સમગ્રી, મેવાડો, વિરાડી, સામેરી, અસાવરી વગેરે રાગોનો પ્રયોગ કર્યો છે. કાદંબરીની ગદ્યકથાને આખ્યાનના સ્વરૂપમાં ઢાળવામાં ભાલણને સફળતા મળી છે. એ દ્રષ્ટિએ અનુવાદક ભાલણમાં આખ્યાનકાર ભાલણની શક્તિના અને સિદ્ધિના દર્શન થાય છે. સમગ્ર રીતે જોતા કાદંબરી ભાલણની એક યશોદાયી કૃતિ છે અને મધ્યકાળની રચનાઓમાં એક જુદી જ ભાત પાડે છે.